નિવેદનથી શરૂ થયેલો વિવાદ અને ક્ષત્રિય સમાજમાં ભભૂકી રહેલી આક્રોશની આગને ઠારવા માટે ભાજપ હવે અતિ ગંભીર બન્યું છે અને પુરુષોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા થકી અને ત્યારબાદ ગોંડલમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠકમાં માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત રહેતા પ્રદેશ ભાજપ જ નહીં ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પણ આ મુદ્દાની ગંભીરતાથી લીધો છે ભાજપના સમિતિની બેઠક બાદ દિલ્હીથી પરત ફરેલા મુખ્યમંત્રીએ આજનો નર્મદા જિલ્લાનો કાર્યક્રમ રદ કર્યો એ જ બતાવે છે કે કેન્દ્રીય નેતૃત્વની સૂચના શું હશે જોકે આજે સવારે દસ વાગ્યે સી આર પાટીલના ગાંધીનગરના નિવાસસ્થાને ખુદ મુખ્યમંત્રી પહોંચ્યા જ્યાં પાટિલ મુખ્યમંત્રી અને ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા નેતાઓ સાથે ત્રણ કલાક સુધી બેઠક થઈ સંગઠન મહામંત્રી રત્નાકરજી હર્ષ સંઘવી અને મહામંત્રી રજની પટેલની સાથોસાથ આ બેઠકમાં પ્રદીપસિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેવા ક્ષત્રિય સમાજના જૂના જોગીઓ તેમજ કિરીટસિંહ રાણા જયદશ્રી પરમાર બળદેવસિંહ કેસરીદેવિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા જોકે ક્ષત્રિય સમાજની આ સંકલન સમિતિ સાથે આવતીકાલે ગોતામાં બેઠક કરવા માટે આજની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાની પણ સી પાટીલે જાહેરાત કરી જો કે રૂપાલાને રાજકોટથી બદલવાના મુદ્દે કોઈ પણ નિર્ણય લેવાયા અંગેના સવાલ પર પાટીલે સ્પષ્ટતા કરી છે કે રૂપાલા જ રાજકોટથી ઉમેદવાર ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓને સામાજિક નેતાઓ સાથે સંવાદ સાધવાની પણ સૂચના અપાઈ છે 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 કે કે સમાજમાં જે રોષ રોષ થઈ હોય તો સમાજનો છે પણ હવે અમે જ્યારે માફી માંગી છે તો ક્ષત્રિય સમાજ એક મોટું મન રાખીને એમને માફ કરે પાર્ટીના સૌ આગેવાનો પણ એમનો સંપર્ક કરવાના છે લગભગ ક્ષત્રિય સમાજની બાણું લોકોની એક આખી ટીમ છે સંકલન સમિતિ છે એમને આવતીકાલે ત્રણ વાગે એ મળવાના છે એમનો રોષ હશે તે પણ સાંભળશે અને એમને સમજાવશે અને ધીમે ધીમે વાતાવરણ સરળ બને એના માટેના પ્રયત્ન કરશે આજે લગભગ અમારી મીટિંગ અઢી ત્રણ કલાક ચાલી છે અને એમાં કોને મળવું કેવી રીતે મળવું કોને એ બધી જવાબદારીઓ પણ નક્કી થઈ છે અને આનો જલ્દીથી નિવેડો આવે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આ પ્રયાસો શરૂ થયા છે ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતી છે કે ભૂલ થઈ ભૂલ માટે માફી પણ મંગાઈ છે તો ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને